ब्रेक बाद फरीथी स्वागत। हवे जो ये देश ना समाचार। अभिनेत्री कंगना रनौत ने उद्धव सरकार साथे दुश्मनी पड़ी मोंघी। कंगना ने 48 करोड़ रुपया की ऑफिस पर मुंबई मनपाए फेरव्यू बुलडोजर, बीएमसी ना जेसीबी अने मजूरों कंगना की ऑफिस में करी तोड़फोड़। कंगनाए ठाकरे सरकार पर तीखा प्रहार करता कहूं, आजे मारू घर तूट्यू छे, काले तारो घमंड तूटशे। तोड़फोड़ केस ने लईने आजे बपोरे 3 वागे बॉम्बे हाईकोर्ट में सुनावणी थशे। चीन अने भारत वच्चे एलएसी पर तनाव वधतो जई रह्यो छे। लद्दाख में युद्ध जेवी तैयारीओ साथे चीन जोतराई गयुं छे। चीने देशभर में सैनिकों बोलावीने लद्दाख में खड़की दीधा छे। देशना अलग अलग भागों में 2.5 लाख जेटला सैनिकों ने बोलावीने युद्ध अभ्यास करवामां आवी रह्यो छे। लद्दाख सरहद पर चीनी सेनाए बॉम्बर, एर डिफेन्स सीस्टम, पेराट्रूपर तैनात कर्या छे। भारतीय वायुसेनामां आजे सामेल थशे सौथी घातक राफेल विमान। स्वागत समारोहमां रक्षाप्रधान राजनाथ सिंह अने फ्रांसना रक्षाप्रधान पेरी हाजर रहेशे। फ्रांसना संरक्षण प्रधाननी आ ત્રીજી ભારત મુલાકાત હશે। રાફેલ વિમાનોના પહેલી સ્ક્વોડ્રનને ભારતીય હવાઈ દળના અંબાલા મથક પર અને બીજી સ્ક્વોડ્રનને પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે। ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેના ગોવાના દરિયાના તટ પર એક ફાયરિંગ ડ્રિલ કરવા જઈ રહી છે। 10 સપ્ટેમ્બરે થનારા આ ડ્રિલનું મુખ્ય 105 મિલીમીટર લાઇટ ફિલ્ડ ગન અને 40-40 એન્ટીક્રાફ્ટ ગનની ફાયરિંગ ટેસ્ટ કરવામાં આવશે। એટલા માટે આ દરિયાના આ વિસ્તારમાં બધા જહાજો અને માછીમારોને દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે। કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। સંરક્ષણ ક્ષેત્રમાં 49% એફડીઆઈ હવે વધારીને 74% કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એફડીઆઈ સંબંધિત બિલ 14 સપ્ટેમ્બરથી શરૂ થતા ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે। સૂત્રો મુજબ રક્ષા ક્ષેત્રમાં એફડીઆઈના રોકાણની મર્યાદા પર નિર્ણયની સાથે કેન્દ્રીય કેબિનેટે 3 લેબર કોડને મંજૂરી આપી છે। ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ભાઈખલા જેલમાં પસાર થઈ પ્રથમ રાત। રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર મુંબઈની સેશન કોર્ટમાં આજે સુનાવણી। કોરોનાએ રેકોર્ડ તોડ્યો। ગઈકાલે દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 95,529 કેસ નોંધાયા। ગઈકાલે દેશમાં 73,077 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા, તો 1,168 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા। આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 44,63,000 પર પહોંચ્યો। દેશમાં 9 લાખથી વધારે સક્રિય કેસ, તો કુલ મૃત્યુઆંક 75,000ને પાર। ફિચ પછી રેટિંગ એજન્સીઓ ગોલ્ડમેન સેશ અને ઇન્ડિયા રેટિંગ્સે ભારતની ચિંતા વધારી દીધી છે। બંને રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2020-21માં ભારતના જીડીપીમાં અંદાજે 12-15% જેટલો ભારે ઘટાડો જોવા મળી શકે છે। ગોલ્ડમેન સેશનું અનુમાન છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં 14.8% ઘટાડો થઈ શકે છે। અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ પરથી કરવામાં આવશે। આ સાથે જ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ધોરણનું બનાવવામાં આવશે। યોગી સરકારે નામ બદલવા અને એરપોર્ટને વિસ્તાર વધારવાની કરવાની શરૂઆત કરી છે। એરપોર્ટનું નિર્માણ ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવાની યોજના। રામ મંદિરના નિર્માણ પછી અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓની અને પર્યટકોની સંખ્યામાં વધારો થશે।